જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય અંગ્રેજી વ્યાકરણ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ફંક્શન છે પૂર્ણ કર્યા. ફંક્શનમાં આપણે જોયા હતા અલગ અલગ ફંક્શન. ટોટલ 3 જગ્યાએ ફંક્શન પૂછાવાના હતા. જોડણી એટલે કે યોગ્ય જોડણી, એ સાથે બી મેચ કરો. બીજું જોયું હતું વાક્ય પૂર્તિમાં, બરોબર છે? એમ ટોટલ 3 જગ્યાએ આપણે જોયું હતું. અને છેલ્લે વાક્ય બનાવવું. તો ફંક્શનનો આપણે ટોપિક પૂર્ણ કર્યો. આજે નવો ટોપિક છે. ખાસ નોંધજો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી, વિભાગ સીમાં ક્વેશ્ચન નંબર 42, 43, 44 ત્રણ માર્કમાં પૂછાશે. અને એ ક્વેશ્ચન શેના હશે? ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ શોધીને લખો. ફરી એક વખત કહું છું કે વિભાગ સીમાં ક્વેશ્ચન નંબર 42, 43 અને 44 એના માર્કનું વેઇટેજ છે 3. 3 માર્કમાં પૂછાશે. એક ક્વેશ્ચનનો 1 માર્ક. અને પ્રશ્ન શેનો હશે? ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દો શોધીને લખો. તમને એક સમાનાર્થી શબ્દ આપેલો હશે, એને લગતા નીચે 4 ઓપ્શન હશે. એનો નજીકનો જે હોય શબ્દ સમાનાર્થી, એને રિલેટેડ, એ આપણે શોધીને લખવાનો રહેશે. હવે આ સમાનાર્થી શબ્દો છે તમારા પાઠ જે છે, બરોબર છે, એમાંથી પણ પૂછાય. અને બ્લેન્ક બોક્સ જે રીડરની ચોપડી છે, બરોબર, અનસીન પેસેજની એક આખી આવે છે, બરોબર, એમાંથી પણ તમારે પૂછાય. ખાસ કરીને જો તમારી પાસે અપેક્ષિત હોય તો અપેક્ષિતમાં આપેલું છે, એની બહારના કંઈ સમાનાર્થી શબ્દ પૂછાતા નથી. અને નવમીમાં પણ આપેલા હશે પાઠને રિલેટેડ. એટલે આ ક્વેશ્ચન છે તમારા પાઠમાં આવતા શબ્દોમાંથી પણ પૂછાઈ શકે. અને જે બ્લેક મંકની ચોપડી છે, એ તો કોઈ આપણે વસાવેલી ન હોય તો એમાંથી આપણને મળી રહે. પણ ખાસ કરીને જો અપેક્ષિત હશે તો એમાં જેટલા આપેલા છે નિયરેસ્ટ મિનિંગ, એ બધા તમારે પાકા કરવાના રહેશે. અહીંયા મેં તમને એક્ઝામ્પલ તરીકે 9 નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. તો આ જ પૂછાય એવું જરૂરી નથી, હું વારંવાર કહું છું. ઉદાહરણ તરીકે ને આપણે વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીએ છીએ, જેથી તમને ખ્યાલ આવે કે જો એક્ઝામમાં નિયરેસ્ટ મિનિંગ પૂછાય તો આપણે કેવી રીતે એને ડિટેક્ટ કરીએ, કઈ પેટર્નમાં પૂછાવાના છે. તો તમને વિભાગ સીમાં સમાનાર્થી શબ્દ આપેલો હશે, નીચે 4 ઓપ્શન હશે. જે શબ્દ ખાસ કરીને પહેલાં એનો આપણને અર્થ આવડવો જોઈએ. એટલા બધા અઘરા નહીં હોય, કદાચ તમે ન ભણ્યા હોય તો પણ નીચે 4 એવા ઓપ્શન આપેલા છે, તમે મેં સરળતાથી શોધી શકો. તો અહીંયા તમને એક સમાનાર્થી શબ્દ આપવામાં આવશે, નીચે એ બી સી અને ડી 4 ઓપ્શન આપવામાં આવેલા છે. એમાંથી જે રિલેટેડ સાચો હોય એ આપણે ટીક કરીને લખવાનો રહેશે અને આપણે રોકડા 3 માર્ક મેળવી શકીએ. ઉદાહરણ તરીકેના 9 મેં આપેલા છે. પહેલું જોઈએ, વેકેન્ટ. વેકેન્ટ તો એનો મિનિંગ થાય છે, ટોટલ 4 આપેલા છે, ઓપન, ફિલ્ડ, એમ્પ્ટી અને વેક્યુમ. તો વેકન્ટ એટલે ખાલી હોવું. ખાલી હોવું તો અહીંયા શું આપેલું છે? એમ્પ્ટી. એમ્પ્ટી પણ ખાલી હોવું, બરોબર. તો વેકન્ટનો સમાનાર્થી શબ્દ થાય છે એમ્પ્ટી. જો એક્ઝામમાં પૂછાય તો વેકેન્ટની સામે એમ્પ્ટી કરવાનું છે. હજી એક વખત કહું છું, આ સમાનાર્થી શબ્દ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. અપેક્ષિતમાં આપેલા છે, એની બહારના એકેય સમાનાર્થી શબ્દ પૂછાતા નથી. તો એ બધાએ તૈયાર કરી લેવા. બીજું આપેલું છે મેડ. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે યુ આર મેડ. મેડ એટલે ગાંડા છે, કે તમે ગુજરાતી ભાષામાં કહે કે ગાંડા જેવો છે. ઇટ મીન્સ ક્રેઝી. તો છે ક્રેઝી? યસ. તો મેડ એટલે ઓલ્ડ, તો વૃદ્ધ તો ન થાય. વાઇઝ એટલે ચતુર, એ પણ રિલેટેડ નથી. ક્લેવર એટલે હોશિયાર, એ પણ નથી. મેડ એટલે ગંડપણું, કંઈક કરવા માટેનું, ક્રેઝીનેસ હોવી, તૂફાની કંઈક કરવું હોય તો એની અહીંયા મળતો છે મેડ એટલે ક્રેઝી. પછીનું આપેલું છે ટાસ્ક. તો ટાસ્કનો મિનિંગ શું થાય છે? કોઈ કાર્ય. આ તો રોજિંદો છે ને, આપણને ખબર હોય તો છે. ટ્રેક. ટ્રેક એટલે તો રસ્તો થાય. ચોર આપેલું છે. જુઓ ઘણીવાર એક્ઝામમાં આ બે સરખે સરખા પણ આપેલા છે. જો બી માં પણ જો ચોર આપેલું છે. ચોર ટાસ્ક એટલે કાર્ય, એનો જ સમાનાર્થી શબ્દ છે. તો બે માંથી એક આપણે ટીક કરી શકીએ. અને ટેક એટલે લેવું, એ થતું નથી. તો ટાસ્કનો મિનિંગ થાય ચોર, એટલે કાર્ય કરી બતાવવું, કાર્ય કરવું. પછી આપેલું છે ઓપોર્ચ્યુનિટી. હવે આપણને બધાને ખબર, ઓપોર્ચ્યુનિટી એટલે તક.
તો તક માટેનો કયો શબ્દ છે અહીંયા રીઝન કારણ રિલેટેડ છે નહીં પછી છે અવેલેબિલિટી એટલે શક્યતા હોવી તો એ પણ કઈ મેચ નથી થતું હા ઓપોર્ચ્યુનિટી એટલે તક એક ચાન્સ આપો તક આપી તો ઓપોર્ચ્યુનિટી નો સમાનાર્થી શબ્દ કયો છે ચાન્સ એટલે કે તક આપી તો અલગ અલગ ટોટલ આપણે ચાર જોયા પહેલું જોયું વેકેન્ટ બીજું જોયું મેડ ત્રીજું જોયું ટાસ્ક ચોથું જોયું ઓપોર્ચ્યુનિટી હવે એવી જ રીતે આ બાજુ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપેલું છે ફ્યુરિયસ તમે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ મૂવી નામ સાંભળ્યું હશે તો મોટા ભાગેમાં સ્ટન્ટ ને એંગ્રીનેસ વળે ફ્યુરિયસ એટલે એકદમ ગુસ્સા વાળું તો અહીંયા છે એવું પહેલું છે સેમ એ તો સરખું થયું તો એને રિલેટેડ નથી પ્લીઝ એટલે આનંદિત હોવું પ્લીઝ મી યસ અહીંયા એંગ્રીનેસ આપેલું છે એટલે આવા જ્યારે તમને પૂછાય એક્ઝામમાં તો થોડું નીચે ચાર ઓપ્શન આપેલા છે એની સાથે સરખાવી જુઓ ને જે સમાનાર્થી શબ્દ આપેલો છે એનો આપણને અર્થ આવડવો જોઈએ જો અર્થ આવડે તો નીચે ચાર ઓપ્શનમાંથી સાચો ઓપ્શન સાચો સમાનાર્થી શબ્દ તમને શોધી કાઢવામાં સરળતા રહે તો ફ્યુરિયસ એટલે એંગ્રી ગુસ્સાવાળો પછીનું છે સ્લિમ એ તો ખબર જ છે સ્લિમ એટલે પાતળું તો નીચે છે યસ વેરી થીન એટલે પાતળું હોવું ત્યાં તમે બિગ નથી મેચ થતું ડેલિકેટ્સ બી નથી થતું અને ફેટીસ જાડું મેચ નથી થતું આ તો સામાન્ય શબ્દ છે સ્લિમ એટલે પાતળો હોવો તો એને રિલેટેડ કયો શબ્દ છે વેરી થીન પાતળા હોવું પછી છે પ્રોહિબિટેડ ઘણીવાર તમે કોઈ પાર્કમાં જોતા હશો કે કોઈ એવા પ્લેસ ઉપર જોતા હશો તો ત્યાં લખ્યું હોય છે પ્રોહિબિટેડ લોકોનો પ્રવેશ નિષેધ એવું ગુજરાતીમાં લખ્યું હશે ડુ નોટ એન્ટર ધીસ પ્લેસ પ્રોહિબિટેડ એરિયા પ્રોહિબિટેડ એરિયા એટલે શું સંદિગ્ધ એરિયા ત્યાં બેન લગાવવામાં આવેલો છે ત્યાં જવાનું કોઈએ છે નહીં નિષેધ એરિયા છે જંગલ વિસ્તારમાં ખાસ આવું લખવામાં આવે તો પ્રોહિબિટેડ એટલે સંદિગ્ધ એરિયા જ્યાં જવાની મનાઈ છે પ્રોહિબિટેડ એટલે બેન લગાવેલું અહીંયા છે ખાસ રાખજો આ વારંવાર પૂછાય છે પ્રોહિબિટેડ એટલે બેન ત્યાં જવાનું નથી બરોબર છે બેન છે કોઈ જઈ શકે નહીં પછીનું છે મેથડ મેથડ એટલે રીત બરોબર તો એની માટેનો જે સમાનાર્થી શબ્દ છે વે તો મેથડ એટલે રીત તો અહીંયા આપણે ટોટલ જોયા ફ્યુરિયસ સ્લિમ પ્રોહિબિટેડ એન્ડ મેથડ તો વિદ્યાર્થી મિત્રો સેક્શન સીમાં તમને ક્વેશ્ચન નંબર 42 43 અને 44 માં નિયરેસ્ટ મિનિંગ પૂછાશે કેવી રીતે પૂછાશે એક્ઝામ્પલ તરીકે મેં તમને અહીંયા 9 આપેલા છે ટોટલ એનું વેઇટેજ છે 3 અને ક્યાંથી પૂછાશે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં આપેલા છે 9મીમાં અને ખાસ મારો એવો આગ્રહ છે કે જે આપણી અપેક્ષિત છે તમે ખરીદવાના છો અપેક્ષિત બરોબર એ અપેક્ષિતમાં તમને આપેલું જ હશે વિભાગ સીમાં 42 43 અને 44 બરોબર એમાંથી જેટલા આપેલા છે એ આપણે મોઢે કરી નાખશું તો આપણને વાંધો નહીં આવવાને સરળતા એ છે કે નીચે ચાર ઓપ્શન આપેલા છે તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું કે 3 માર્ક વિભાગ સી માં શું પૂછાવાળા છે તો આજના વિડીયો લેક્ચરમાં આપણે નિયરેસ્ટ મિનિંગનો અભ્યાસ કર્યો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા ગ્રામરના ટોપિક સાથે મળીશું જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો